જો મિત્રો નમસ્કાર, આ હરણો આ બાજુ આટા મારે છે ને સરસ મજાના પ્રકૃતિના ખોળે. આમાં મગરો પણ ખૂબ છે ને આ માલણકાનો ડેમ છે, સરોવર જેવો સરસ મજાનો. આ સામે કન્નડો ડુંગર છે, આ કન્નડો ડુંગર છે. અને હું ત્યાં બેઠો બેઠો સરસ મજાનું કંઈક લખું છું આવું, અને બહુ રસ્તાની કાંઠેનો જ આ એક વિસ્તાર છે, અહીંયા રસ્તો છે. બહુ નજીકમાં પ્રકૃતિનું સરસ મજાનું આ દ્રશ્ય છે. હરણો હરણ આટા મારે છે જો અહીંયા, જો આ બધા હરણ ત્યાં ઘૂમી રહ્યા છે, ફરી રહ્યા છે. એવા સમયે સરસ મજાનું એક પેજ મેં લખ્યું છે, જીવનનું સરનામું. જીવન સુખનું સરનામું સાવ સસ્તું છે, તેને શા માટે ખૂબ મોંઘા મકાનમાં શોધો છો? ખૂબ ખર્ચ કરવાથી મળે તેવું તે અર્થમૂલ્યવાળું નથી. સાવ ફાટેલ ડાયરીમાં તે પહેલાં જ પાને હાથ વગું છે, તેને તમે સાવ વધારાની અભરાઈમાં ફેંકી દીધું છે, અને હવે શોધી રહ્યા છો તમારી પૈસાની કિંમતી તિજોરીમાં. અરે ભાઈ, તેને તમે શોધવું મોંઘું દાટ બનાવી દીધું છે. તેને કુલુ મનાલી, રોહતાંગ, સમર હિલ, પટની ટોપ કે દાર્જિલિંગ, સ્વિટ્ઝર્લેન્ડ સુધી શોધવા હાલી નીકળ્યા, અને એ તો તમારી આસપાસ પગ નીચે જ હતું. માત્ર સમયની જરૂર હતી, ફક્ત સમયને પામવાનું હતું. બાકી તમારું બેંક બેલેન્સ કે ચેલેન્જ સુખને સરનામે શોધી ન શકે. બસ તમારા શહેરથી 25-30-35-50 કિલોમીટર દૂર ક્યાંક તો એવું સ્થળ હશે જ જ્યાં બીજું કશું જ પ્રખ્યાત કશું નહીં હોય, અને માત્ર એક પ્રકૃતિ હશે, ખીલેલું કુદરત હશે, સોહામણી રમણીયતા હશે, ખુશનુમા પ્રહર હશે, ત્યાં સુંદર વાતાવરણ હશે. બસ જાજુ કશું નહીં, તમારા પરિવાર કે કોઈ મનગમતા સાથી સાથે, તમારા નાના બાળકો સાથે, અને કોઈ ન આવે તો ભલામોરી રામા થઈને તમે એકલા અને તમારો ભગવાન નીકળી જાઓ. તમારી કાર કે બાઇક ત્યાં ક્યાંક રસ્તે કોઈની વાડીએ ખેતરે પાર્ક કરી દો, અને એકાદ ડુંગરો હોય યા સરોવર હોય યા કોઈ જંગલ હોય યા કોઈ ડેમ કે ખેતર હોય, તેમાં અંદર જાઓ, ચાલતા જાઓ, કામ કરી રહેલા ખેતરના ખેડૂતો પાસે જાઓ, ત્યાં ઊભા રહો, તેની પાસે બેસો, તેનું પાણી પીવો, અને તેના વિશે સહેજ જાણો. તમારા અંતરના ભાવ આપ ધીમે ધીમે ખુલી જશે. તમને સ્વિટ્ઝર્લેન્ડ કે યુરોપના પ્રવાસમાં ન મળતા મળે તેવો મંત્ર અને તેવો અનુભવ તમને આ અજાણ્યા શ્રમિક યોદ્ધાઓ, ખંતીલા ખેડૂતો કે ગ્રામ્ય માતાનો ખોળો કરાવશે. કંઈક એવો જીવન સ્પર્શ તે સરનામું લગાડશે કે તમારા જીવનની અબજો સૂળ સમી જશે, સંસારના દુઃખોને સમ્ય, ક્ષમ્ય અને શુભ બનાવી દેશે. તમને લાગશે કે અહો, મનુષ્ય જીવનમાં આવી હાડમારી હોય તોય તેને હાસ્યપૂર્વક સ્વીકારીને કોઈ કેવું સુંદર જીવી રહ્યું છે, અને આપણે, આપણી ઘરે શું નથી, આપણી પાસે જીવવા જેવું શું નથી, અને સાલા તોય એકબીજાની ફરિયાદો જ કરીએ છીએ. મૂર્ખ માણસો છીએ આપણે, આપણી જાતને ઉચ્ચ સોસાયટીના બુદ્ધિમાન લોકો તરીકે ઓળખાવનારા. ભાઈ, જીવવાના સાધનો ટાચા હોય છે, તેના સરનામાં સાવ હાથવગા હોય છે, ફક્ત જીવવાનો દ્રષ્ટિકોણ જો બદલી દઈએ ને તો. બાકી જેને સુખી નથી જ થવું અને ફરિયાદો જ કરવી છે, તેને ઉપરથી ભગવાન પણ આવીને સુખી ન કરી શકે. તેને તેના જીવનની યાતનાઓ મુબારક કરી તમારે જીવવું હોય અને જીવન વેંઢારવું ન હોય તો એકલા એકલા આ
સુખના સરનામે નીકળી પડજો. મિત્રો, અત્યારે આ બેઠો બેઠો આવું કંઈક મને ફીલ થતું હતું અને વિચારતો હતો કે ક્યારેક આપણે બહુ મોટા મોટા પ્રવાસ કરીએ છીએ એના કરતાં કોઈ આવા સ્થળે આવવું જોઈએ, ત્યાં ક્યાં ગાડી પાર્ક રાખીને અને આવી સરોવર હોય, કોઈ આવો ડુંગરો હોય, એને પરિક્રમા કરવી જોઈએ. જો દૂર દૂર ખેતરોમાં ખેડૂતો કામ કરે, હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો આમાં તમને કદાચ નહીં દેખાતો હોય, આ ખેતરું છે, દૂર દૂરના ખેતરું છે, ડેમના જ પટમાં થઈ ઊભેલા તમે જોઈ શકો છો. જો આ ખેતરું આમાં ક્યાંક જવું જોઈએ, ચાલતા ચાલતા સહ પરિવાર સાથે બાળકોને પણ બતાવીએ, આવું ત્યાં બેસીએ, રોકાઈએ, ઘરનું ટિફિન લઈને જઈએ, બપોરે એની સાથે જમીએ અને એકાદ દિવસનો આવો પ્રવાસ કરીએ ને મિત્રો. ખાલી પ્રવાસ સ્થળનો નહીં, સુંદર રમણીતાનો નહીં, પણ આવા ખેડૂતો કામ કરતા કોઈ મજૂરો હોય એના જીવનનો પણ પ્રવાસ કરીએ, ત્યારે આપણને ખબર પડશે કે જીવનમાં ખરેખર સુખ આપણી પાસે ખૂબ છે, પણ આપણને સુખને માણતા આવડતું નથી. આપણે બધા સાધનો હોવા છતાં એટલા બધા દુઃખી થઈએ છીએ, એટલા બધા મૂંઝાયેલા રહીએ છીએ, સ્ટ્રેસમાં રહીએ છીએ, અને પ્રકૃતિને માણવાનો આ દૃષ્ટિકોણ હાવ સસ્તો છે. આમાં કોઈ શ્રીમંત માણસની કશી જરૂર નથી, પૈસાની જરૂર નથી, બસ આવી કોઈ આ બસ જૂનાગઢથી કેટલું 30-35 કિલોમીટર દૂરનું સ્થળ છે. આમાં તો અનેક સ્થળો છે, કોઈ પ્રખ્યાત સ્થળો નહીં, ખૂબ ફેમસ સ્થળો હોય એવા નહીં, ખૂબ મોંઘા. આપણે બધા શું છીએ, આપણા સુખને પૈસાની કિંમતથી આંકીએ છીએ. હું આટલા રૂપિયાની હોટલમાં રોકાયો, હું આટલા મોટા પેકેજમાં અહીંયા ફરી આવ્યો, અને ફરીને શીખીને શું આવીએ છીએ, કંઈ નહીં. લઘુતા ગ્રંથિથી મૂંઝાઈને આવીએ છીએ, ભાઈ દુનિયા પાસે તો જાહો જહાલી છે, મારી પાસે કશું જ નથી. મિત્રો, સુખ એટલે આ પ્રકૃતિ છે. હજારો કરોડો અબજો વર્ષથી આપણે આ પ્રકૃતિની સાથે રહ્યા છીએ, જીવા છીએ, બહુ ખૂબ જૂનું ગાઢ સખ પણ છે. અહીંયા આવશું ને એટલે નવપલ્લવિત થઈ જશું. નાની નાનો ફરિયાદો કરીએ છીએ આપણે, નાની આજે ખેડૂતો છે ને, હું તો આમની પાસે જાઉં છું, આ લોકો પાસે કશી ફરિયાદ જ નથી. આવડું મોટું વાવાઝોડું આવ્યું છે, હું કેટલાય ખેડૂત પાસે ગયો હમણાં આકોલવાડી, ત્યાંથી જ હું જૂનાગઢ અત્યારે જઈ રહ્યો છું, કોઈ ખેડૂતે ફરિયાદ ન કરી. ભાઈ બધાએ કીધું આ તો કુદરત છે ભાઈ, એમ કરીને અને આ લોકો ઊભા થાય છે. અને આપણે તાંત્રિક માંત્રિક જેવા જગતમાં, કોર્પોરેટર જેવા જગતમાં, યંત્રોની વચ્ચે, એસીની અંદર અને મોટા મોટા બંગલાઓની અંદર આપણી આહો છે. આ કોઈ આ લોકોને ખબર પડે ને, આ ખેડૂત મજૂરોને ખબર પડે ને કે આપણે આવા સંબંધોમાં જીવીએ છીએ, આવા 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 અંદરના આપણા સુકાયેલી ભીતરોમાં જીવીએ છીએ, તો આ લોકોને ખરેખર એમ લાગે કે આપણે જે છીએ એમને ખબર નથી કે અમે ખેડૂત છીએ. એ લોકો તો એવું બને કે આ લોકો પણ જાઓ જહાલીને ખૂબ સુખ હશે, સુખ ગમે ત્યાં છે, પ્રકૃતિના ખોળે છે, દ્રષ્ટિકોણમાં છે, દર્શનમાં છે. બસ ફિલોસોફી આ શીખવાડે છે કે આપણે એક જીવનનો દ્રષ્ટિકોણ શોધી લઈએ તો ડગલે ને પગલે સુખ 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 છે, સુખના સરનામાઓ આ છે. મિત્રો, સરસ આવજો, જય ભારત, જય હિન્દ.